વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે કરે જે આપણે જોઈ રહ્યા છીએ ખોરાક ક્યાંથી મળે છે એમાં આજે આપણે લેક્ચર 4માં નવો ટોપિક જોવાનો છે કે મધ કેવી રીતે મળે છે. આગળ આપણે ચેપ્ટર જોઈ રહ્યા છીએ. હવે આ પાઠના અહીંયા છેલ્લો ટોપિક છે જે આપણે જોઈ લઈએ તો એનું છે એમાં કે મધ કેવી રીતે મળે છે. હવે તમે લોકોએ ઘણી વાર ઝાડ ઉપર મધપુડો જોયો હશે વિદ્યાર્થી મિત્રો, અને એ મધપુડાની આસપાસ તમે ઘણી બધી ત્યાં માખીઓ પણ તમે ઘેરાયેલી જોઈ હશે. હવે તમને પ્રશ્ન થાય કે મધ જે છે એ મધમાખી દ્વારા મળે છે, પણ મધમાખી એવું તો શું કરે છે અને મધ બનાવવા માટે એને શેની જરૂર પડે છે ને તેના દ્વારા કઈ રીતે મધ બનાવે છે એ આપણને પ્રશ્ન થાય. હવે આપણે એ જોવાનું છે કે મધમાખી જે છે એ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે છે. તો કે મધમાખી જે છે એ પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે. એ ખાસ કરીને જે પુષ્પમાંથી મધુરસ એટલે કે મધ બનાવવા માટેનો રસ એટલે કે મધ બનાવવા માટેનું જે પ્રવાહી મળે છે એ જે ફૂલ હોય છે એ પુષ્પ પરથી આ મધમાખીઓ જે છે મધુરસ ત્યાંથી એકઠો કરે છે. એટલે કે એ ફૂલમાંથી એ મધુરસને ચૂસીને એ પોતાના શરીરમાં એને ત્યાં એ ભેગો કરે છે અને એનો સંગ્રહ કરે છે. તેને એ મધમાં ફેરવે છે અને તેને મધપુડામાં એકઠો કરે છે. આ જે મધુરસ છે પછી એ મધુરસને ત્યાં એ મધમાખીઓ દ્વારા તેમાં ફેરવાઈ જાય છે, મધમાં ફેરવાઈ જાય છે. એટલે કે આ મધુરસ ઉપર આ મધમાખીઓ એવી પ્રક્રિયા કરે છે એને ત્યાં મધમાં ફેરવી નાખે છે. રસમાંથી મધુરસમાંથી તેમાં ફેરવાઈ જાય છે, મધમાં ફેરવાઈ જાય છે. અને આ જે મધ છે એને મધમાખીઓ ક્યાં સંગ્રહ કરે છે તો કે ખાસ કરીને જે તે ઝાડ હોય તે ઝાડનું જે થડ હોય ત્યાં થડ પણ આ જે મધ છે એટલે ત્યાં એક પ્રકારનો ઝાડ જેવું એટલે કે એક પ્રકારનું એ મધપુડામાં એને સંગ્રહ કરે છે. અને જેને આપણે શું કહીએ છીએ મધપુડો કહીએ છીએ કે જેમાં મધ સંગ્રહાયેલું હોય છે. આ જે મધપુડો છે એની આસપાસ ત્યાં મધમાખીઓ જે છે એ રસને ત્યાં સંગ્રહ આપે છે અને તેનું ત્યાં રક્ષણ કરે છે. એટલે આ જે મધપુડો છે એમાં મધ અંદર સંગ્રહાયેલું હોય છે. ખાસ કરીને તમે જોયું હશે કે જયારે કોઈ પણ મધપુડો હોય એને કોઈ પણ આપણે નાના બાળકો હોય તો એને એમ થાય કે આપણે ચલો અને જોવા છે નજીક જઈએ તો ત્યાં મધપુડાની નજીક તમે ઘણી બધી માખીઓનો સમૂહ તમે જોયો હોય છે કે એ જે તે મધપુડો છે એને આ બધી જે મધમાખીઓ છે એને સમગ્ર બાજુએથી એને સંગ્રહીને એટલે કે રક્ષણ આપીને તેનું ત્યાં રક્ષણ કરતું હોય છે. તો આ જે મધપુડો છે એ મધપુડો શું કામ બનાવે છે તો કે જે મધમાખીઓ મધુરસમાંથી મધ બનાવે છે એ મધને કોઈ પણ ઝાડ પર ત્યાં એ મધપુડામાં સંગ્રહ કરે છે. તો આ રીતે જે મધમાખીઓ છે એ મધુરસમાંથી મધ બનાવે છે અને આ રસને સંગ્રહ કરવા માટે શું બનાવે છે મધપુડો બનાવે છે. એકઠો કરે છે અને એ વર્ષના ચોક્કસ સમય ગાળા દરમિયાન આ પુષ્પો અને મધુરસ મળે છે. અને વિદ્યાર્થી મિત્રો કે ગમે ત્યારે આખા વર્ષના એ 12 માસમાંથી ગમે ત્યારે એ મધમાખીઓને આ જે પુષ્પો અને એ પુષ્પોમાંથી મધુરસ મળી શકતો નથી. એ વર્ષનો જે ચોક્કસ સમયગાળો હોય છે ખાસ પ્રકારનો એનો પણ સમયગાળો હોય છે કે એ સમયમાં જ જે ફૂલોમાંથી જે પુષ્પોમાંથી મધુરસ મળે છે એ પુષ્પો ઉગે છે અને એ સમયગાળા દરમિયાન જ મધમાખીઓને મધ બનાવવા માટેનો મધુરસ પણ મળી રહે છે. એટલે કે ગમે ત્યારે આ પુષ્પો ઉગતા નથી અને ગમે ત્યારે મધમાખીને આ પુષ્પોમાંથી મધુરસ પણ મળી શકતો નથી. એટલે કે આખા વર્ષમાંથી એક ચોક્કસ સમયગાળો હોય છે, એક ચોક્કસ સમય નક્કી હોય છે કે એ સમયગાળા દરમિયાન જ મધમાખીઓને આ પુષ્પોમાંથી મધુરસ મળી રહે છે. જેથી મધમાખીઓ શું કરે છે કે હવે એને એ મધુરસ જે છે એને ગમે ત્યારે મળતો નથી એટલા માટે એ જે સમયગાળા દરમિયાન પુષ્પોમાંથી મધુરસ મળે છે બરાબર એ સમયગાળા દરમિયાન જેટલો મધુરસ મળી શકે છે એટલા મધુરસનો તે પોતે સંગ્રહ કરી લે છે અને પછી ધીમે ધીમે તેને મધમાં ફેરવી રાખે છે. એટલે આ રીતે જે મધમાખીઓ છે એ મધુરસનો સંગ્રહ કરે છે. મધુરસ મળે છે આથી એ મધમાખી આખા વર્ષ દરમિયાન આ મધુરસનો સંગ્રહ કરે છે. આથી મધમાખીઓ શું કરે છે કે આ મધુરસમાંથી ચોક્કસ સમયે મધ બનાવવા માટે પુષ્પોમાંથી જ્યારે જ્યારે તેને મધુરસ મળે છે ત્યારે તેટલા સમયગાળામાં આ મધુરસને સંપૂર્ણ રીતે સંગ્રહ કરી લે છે કે જેથી તેને ત્યાર પછીના સમયમાં મધ બનાવવા માટે કામમાં આવે છે. તો આ રીતે જે મધમાખીઓ છે
ઉંદર આવી જાય છે તો ઉંદર જે છે એને આપણે ત્યાંથી પકડવા માટે નાનું પિંજરું હોય છે, એ
કિચન માં આપણે શું શું મૂકીએ છીએ તો કે રોટલી નો કટકો કે ભાખરી નો કટકો એવું બધું મૂકીએ છીએ કે જેથી તે એમાં તે પીઝા માં ખાવા આવે અને તે પકડાય છે બરાબર. એ સિવાય ઉંદર શું ખાય છે તો કે એ સિવાયના નાના જે સ્તુમાં જંતુ હોય કીટકો હોય કે જે જ્યાં ત્યાં એ ફરતા હોય જમીન ઉપર રહેતા હોય એનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો ઉંદર ને આપણે કેવું કહીશું તો ઉંદર ને આપણે વિષદાહારી કહીશું કે જે વનસ્પતિમાંથી જે ખોરાક મળે છે તેને પણ ખાય છે અને એ સિવાય કે માંસાહારી વસ્તુઓ જેમ કે જંતુઓ કીટકોનો પણ ઉપયોગ કરે છે. તો ઉંદર કેવું પ્રાણી કહેવાશે વિદ્યાર્થી મિત્રો તો ઉંદર મિશ્રાહારી પ્રાણી કહેવાશે. ત્યાર પછી છે સિંહ. તો સિંહ પણ તમે જાણો છો કે સિંહ જંગલનો રાજા કહેવાય છે બરાબર. તે પણ ત્યાં જ્યાં તે જંગલમાં રહેતો હોય જંગલી પ્રાણી છે બરાબર. જ્યાં જંગલમાં રહેતો હોય ત્યાં જંગલના જે ઝાડપાન હોય છે વનસ્પતિ હોય છે એને ખોરાક તરીકે ક્યારે ઉપયોગ કરતો નથી. એ સિવાયના જે નાના કે જે નિર્ભય પ્રાણીઓ હોય છે વરણ છે પછી સસલી છે તો એ બધા પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવે છે. તો એને પણ આપણે કેવું કહીશું કે એ માત્ર અન્ય પ્રાણીઓનો શિકાર કરીને જ પોતાનો ખોરાક મેળવે છે. આ સિવાય કે બીજો કોઈ પ્રકારનો ખોરાક ખાતો નથી. તો તેને આપણે કેવા પ્રાણીઓમાં કહીશું તો કે સિંહ જે છે એ માંસાહારી પ્રાણીઓમાં કહીશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેપ્ટર વર્ગીકરણ કરવાનું આવે છે કે કયા પ્રાણીઓ શાકાહારી છે કયા પ્રાણીઓ માંસાહારી છે અને કયા પ્રાણીઓ મિશ્રાહારી છે તો આ પણ તમારી બુકમાં તમારે નોટ ડાઉન કરી લેવાનું છે અને રિવાઇઝ કરવાનું છે. થેન્ક યુ.